અબડાસામાં દાડમની ખેતીમાં સંકળાયેલા મજૂરો પોતાના વતન ભણી વિદાય થયા હતા. 10 મજૂરોને આજે વિદાય આપવામાં આવી હતી. હવે જોઈએ લખપતમાં પ્રતિનિધિ મહેશ ઠક્કરનો અહેવાલ. કચ્છના સરહદી લખપત તાલુકાના નારાયણ સરોવર પાસે આવેલા અંતરિયાળ ગામડાઓમાં ખાસ કરીને અટવાયેલા ખેત મજૂરોને તેના વતન જવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવતા આ મજૂરોના ચહેરા ઉપર એક ખુશીની લકીર જોવા મળી હતી. કેરી ગામના લખપત તાલુકા પંચાયતના સભ્ય હાજી હાસમ શાહ સૈયદની વાડીએ દાડમની ખેતી કરવા માટે આ 10 મજૂર પરિવારો સાથે આવ્યા હતા. ડાંગ જિલ્લાના ચિંચલ ગામના વતની તેઓ 46 દિવસથી આ લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. ખાસ કરીને તાલુકા પંચાયતના સભ્ય અને ખેડૂત દ્વારા તેમના પરિવારોને ભોજન તથા રહેવાની અનેરી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, પરંતુ તેમને પોતાની વતનની યાદ આવી હતી. છેવટે તેમને વતન મોકલી આપવામાં આવતા ભારે ખુશીની લાગણી જોવા મળી હતી. દયાપર મામલતદાર દ્વારા વતન જવાની પરમિશન આપવામાં આવી હતી. 10 મજૂરોને પોતાના વતન જવા માટે સરકારી દવાખાનામાં મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. નારાયણ સરોવરના તલાટી જસોદાબેન પટેલ, નારાયણ સરોવરના પીએસઆઈ વાય ઝાલા, હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, કરણભાઈ દામજીભાઈ સહિતના સ્ટાફના લોકોએ મદદ કરી અને આ મજૂર પરિવારને પોતાના વતનમાં પહોંચાડવા માટે યથાયોગ્ય સહયોગ આપ્યો હતો. દરેક મજૂરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે નિયમોનું પાલન કરવા પણ જણાવ્યું હતું. લોકડાઉનના 46 દિવસ દરમિયાન વાડી માલિકે તેમને ખૂબ જ સહયોગ આપ્યો હતો અને હાલ તેઓ વતનમાં જવા રવાના થયા છે. असा वटे इन के लगभग 45 दिन थे मजूर के असि असा फार्म में डाड़म कटिंग कटिंग कर लगे 2 मजूर भराया कटिंग चालू हुई डाड़म जी अने मत आई एल टची जैसे कारण से असा वे रोका थी 45 दिन असि खाधी पीती व्यवस्था कई एडा मतलब नासर पोलिटिक्स इन पर खासी इन मेहनत क्यों तलाटी बहन असा वे इन पर खासी सेवा की आज इन वतन पाछ रवन कर नाम भगवान भाई गंगाराम भाई बहिराम અમે દાડમ ની કટિંગ કરવા આવેલું ત્યારથી અહીંયા 22 માર્ચ થી અહીંયા લોકડાઉનમાં ફસેલો હતો અને જો કટિંગ વાળા માલક હતો એ અમને બહુ મદદ કરી. પછી ખાવા પીવાના કોઈ જરૂર બી તકલીફ નહીં. આટલા બધા દિવસમાં બહુ ખવડાયું એને કોઈ તકલીફ નથી અમને.